ચામુંડાનું મંદિર જે મેઇન મંદિર છે એની પાછળના ભાગમાં જ છે આ મંદિર આવેલું। પહોંચી ગયા છીએ ઊંચા કોટડા માં ચામુંડાના મંદિરે, તો તમે જોઈ શકો છો। અને હાલો આગળ જઈએ અને દર્શન કરીએ માતાજીના। અહીંયા વિડીયો અલાઉડ છે કે નહીં આગળ જઈએ પછી ખબર પડે। અને અહીંયા એન્ટર થતા જ મોટી બધી કાળભૈરવની પ્રતિમા છે બહાર, જો ત્યાં કાળભૈરવની મૂર્તિ છે અહીંયા પર પ્રતિમા રાખેલી છે। અને બહુ મોટી બજાર પણ છે, એ પણ બતાવીશ। તો જો અહીંયા બજાર છે અને મંદિર છે, તો હાલો જોઈએ કે વિડીયો શૂટિંગ અલાઉડ છે કે નહીં। તો હાલો જોઈએ દર્શન કરીએ। અને અહીંયા નાની મોટી બજાર છે, જો પણ જો શક્ય થાય તો તમને દર્શન કરાવું માતાજીને। માં ચામુંડાનું મંદિર જે મેઇન મંદિર છે એની પાછળના ભાગમાં જ છે આ મંદિર આવેલું। તો તમે પણ દર્શન કરી લો માં ચામુંડાના, અને મેં પણ દર્શન કરી લીધા છે। માતાજી બધાની મનોકામના પૂરી કરે, અને જો માતાજીના મુકુટ ઉપર સતત એક ચક્કી બેઠી જ હોય, જોડામાં હોય, અંદર જેવા મંદિર છે ત્યાં ચક્કી અને ચક્કો બે હોય, અહીંયા ચક્કી છે સતત। તો હાલો જઈએ હવે આગળ જોઈએ। અને અહીંયા છે અહીંની બજાર જે હું તમને બતાવું। બહુ મોટી બજાર છે, રમકડા ઘર વપરાશની વસ્તુ માતાજીને શ્રીફળ ચુંદડી નારિયેલ બધું અવેલેબલ છે। નાની મોટી વસ્તુ જેમ કે કટલેરી છે, છોકરાના રમકડા છે, ખાવા પીવાની વસ્તુ। અત્યારે તો આ મંદિરની પાછળના ભાગમાં જે બજાર છે ને એ બતાવું છું, અને જે સામે છે ને ત્યાંથી આખી નીચે લગીની બજાર છે, અને ઘણો ઉપર ચડીને તમારે આવવાનું રહેશે હે ને, ઘણો ઉપર ચડીને આવવું પડે છે આ મંદિરે દર્શન કરવા। તો હાલો હવે નીકળીએ અહીંથી અને જઈએ દરિયા કિનારે। અને પવન પણ બહુ જ છે અને ઠંડો પવન છે। તો જો અહીંયા પણ આમ ત્રિશુલ પાછળના ભાગમાંથી તમે જો, અહીંયા માતાજીના ગરબા છે અને ઘણાને પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો એના પુત્રના ફોટા પણ છે, અને તમે જોઈ શકો છો અનહદ કે ગણી ન શકાય એટલા ત્રિશુલ છે ત્યાં। મને આ છે ને ત્રિશુલનું મહત્વ મને તો એટલું ખબર નહોતું, પણ અહીંયા એક બા છે તો એને ખબર છે, તો એ મને હમણાં કહેતા હતા, હાલો એને પૂછીએ કે આ ત્રિશુલ આટલા બધા શું કામે છે ને એનું કારણ શું છે। શું કહેતા હતા બા? એ કાળિયા ભીલના માતાજી છે ને, હા, એના ત્રિશુલ માતાજી વસન દિવસે એક ત્રિશુલ દર વર્ષે વધે વધે વધે, એક ત્રિશુલ દર વર્ષે વધે માતાજીનો એટલો હાચ ને પ્રતાપ ને પરચા કે કોઈ મૂકતું નથી એમ? નહીં નહીં મૂકવાનું, તો આ તો ઘણા વર્ષ થઈ ગયા છે ને, આ તો જ્યાંથી માતાજી અહીંયા ઉત્પાદન થયા હોય તેનું હોય ને, આ કાળિયા ભીલના માતાજી છે ઊંચા કોટડામાં, કાળિયા ભીલની દેવી છે। આના કોઠા છે હાથ, અહીંયા ક્યાં નીચે આલે વંડો થઈ ગયો ને હાથ કોઠા, અત્યારે દરિયામાં પાણી છે ત્યાં, એ વાણ લૂંટવા જતા હતા એ બધું આમાં કેસટમાં બધું હોય। જો આ બા ને માહિતી ખબર હતી અને જાણકારી હતી તો એટલી માહિતી આપને આપી, નહીતર તો મને તો ખબર નહોતી। હું આ પહેલી વખત કે બીજી વખત આવી, પણ ત્રિશુલ નું મહત્વ મને ખબર નહોતી, પણ આ બાઈએ મને કીધું, તો બા તમારો આભાર। તો જો જય માતાજી। અને અહીંયા દર વર્ષે એક ત્રિશુલ વધે છે એ માતાજીના પ્રતાપ થી, અને પરચો છે આ માતાજીનું કાળિયા ભીલ ને, એટલે કોણ મૂકી જાય કઈ નહીં એ કોઈ વસ્તુ નથી, પણ અહીંયા માતાજીના ચમત્કાર થી જ અહીંયા ત્રિશુલ અહીંયા ઉત્પન્ન થાય છે। તો હાલો જઈએ આગળ ને મળીએ આ મંદિરની સામેથી છે ને કંઈક આ રીતનો દરિયો દેખાય। હાલો હવે આપણે નીચે જઈને દરિયો જોશું, આ દરિયાની ખાડી છે આમ સામે લગી, જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી છે આ દરિયો, પણ અહીંયા છે ને મોટી દિવાલ કરી લીધી છે જો અત્યારે અહીંથી છે ને કંકુ લઉં છું, બે ત્રણ કલરના છે હવે જે ગમે એ અત્યારે, અને અહીંથી બજાર જો મળે સારું। હાલો હવે પહોંચી ગયા નીચે, ઉતરી ગયા જો તમે જોઈ શકો પાછળની બજાર। તો હવે જઈએ પ્રસાદી લેવા, કે પ્રસાદ ચાલુ થઈ ગયો છે, પ્રસાદ અહીંથી લઈને નીકળશું, તો હવે પછી જોઈએ અહીંથી આગળ ક્યાં જશું। તો હાલો આ રીતે આ વિડીયોમાં જોડાયેલા રહેજો, તો આગળ આગળ તમને કહેતી રહીશ
ઘણી મોટી ચોપાટી છે એટલે છોકરાઓને અને મોટાઓને મજા આવે એવું છે અને અત્યારે હવા તમે જોઉં છો કેટલી છે બહુ જ હવા છે ઠંડો પવન છે બહુ જ અને આ 5 વાગે તો પાછી ભરતી થઈ જાય ને એટલે પાછા જો આ ભાઈ ઊભા ને અહીંયા હા અહીંયા સુધી પાછું પાણી આવી જાય અત્યારે જે કાદવ કિચડ દેખાય ને ત્યાં સુધી પાછું સાંજે 5 વાગે પાણી આવી જાય અને સામે છે માતાજીનું મંદિર માં ચામુંડમાનું અને આ છે આખો એનો રસ્તો ટેકરી થાય અને પછી અહીંયા આવવાનું આ છે ભોજનાલય અને આ ભોજનાલય માટેના જો લાકડા છે ને એ અહીંયા રાખેલા છે અને એની સામે પણ અહીંયા ઘણી ખાણી પીણીની લારી ને એવું છે બધું નાની મોટી વસ્તુ આપણે મળી જાય અહીંયા નાસ્તો કરવો કોઈ ઝીણી મોટી વસ્તુ પાર્કિંગ બધું આ બાજુ છે હેલો ફ્રેન્ડ તો અત્યારે 4 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છે તુલસી શ્યામ તો અહીંથી જ તમને હું શામળાજીના દર્શન કરાવી દઉં શ્યામના કારણ કે અહીંયા પણ વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે નજીકથી તો દર્શન નહીં કરાવી શકીએ પણ અહીંથી તમને કરાવી દઉં જો એક્ઝેક્ટ સામે છે એટલે તમે પણ કરી લ્યો શામળાજીના દર્શન કારણ કે અંદર કેમેરો અલાઉડ નથી અને વિડીયો શૂટિંગ પણ અલાઉડ નથી તો બહારથી જ તમને હું દર્શન કરાવી દઉં તો તમે શ્યામના દર્શન કરી લો શિવાય મંદિર હે ગિરમાં જાવું હે તો આ છે તો સાહેબ દર્શન કરીને આવી ગયા છે હાલો આજે તો છે ને રુક્ષ્મણીજીના દર્શન કરવા પણ જવાનું છે તો આજે રુક્ષ્મણીજીના દર્શન પણ કરાવીશ તમને તો હાલો પહેલાં હું દર્શન કરી આવું અને પછી મળું તમને દર્શન નતા ત્યાં ટાઈમ નતો આજે થોડોક ટાઈમ છે તો હાલો જઈએ ચાલો અહીંથી પગથિયા સ્ટાર્ટ થાય ઢાળા આ બાજુ ઉભા રહ્યો ઉભા રહ્યો
ચોમાસાની ઋતુમાં અને જ્યારે વરસાદ હોય ને ત્યારે આ લીલું છમ ને આ બધું લોકેશન કંઈક અલગ જ હોય. હાલો ત્રણ માળ નું મકાન બનાવ્યું હવે કેદી થાય આ વિડીયો માં રેકોર્ડ કરી લેવો થઈ જશે પાકું તો હાલો નીકળીએ જય શામળાજી આ પાર્કિંગ આ ધર્મશાળા રેવા જમવાની સુવિધા બધી છે ને હજી ગાડીઓ આવે છે જો અને રોકાવા માટેની સુવિધા છે ગમે ત્યારે તમારે આવવું હોય તો તમે વેલકમ ગમે ત્યારે આવી શકો છો સુવિધા બહુ સરસ છે બધી તો આવો એકવાર મુલાકાત લ્યો તુલસી શ્યામની પાણી પી લ્યો પાણી તો પાણીનું પરબ છે અહીંયા હાલો હા તો કરી લે તું અહીંથી કંચન મહારાજ ના દર્શન બીજું હું અહીંથી દોણેશ્વર મહાદેવ ના દર્શન કરી લે અને પછી સીધે જાવ પોણા નવ વાગ્યાના ઘરે આવી ગયા છે કાલ રાતના 12 વાગ્યાના નીકળ્યા અમે તો કાલની રાત ને આજનો આખો દિવસ ગાડીમાં જ 10 વાગે નક્કી કર્યું અને 12 વાગે નીકળી ગયા 11:30 પોણા 12 નીકળી ગયા ઘરે થી કોઈ પ્લાન નતો અમારો અગાઉથી એટલે અમારા જો આ સાહેબ માનવભાઈ છે ને એ વચ્ચે થી ફોકી ગયા કે મારે આવવું નથી કેમ કે એને 3-4 દિવસ નો બહુ ઉજાગરો થાકોડો નતો એટલે એની કેપેસિટી જ એવી નતી અમે બાય પાસે પહોંચી ગયા બાય પાસે થી પાછી રિટર્ન ગાડી લીધી ને મૂકવા આવ્યા કેમ કે એને આવું જ નતું એની હાલત જ એવી નતી કે પછી અમારું બગડે ને એનું બગડે એટલે અમે વિચાર્યું કે કઈ નહીં આવું ઘરે રહે અને અમે જઈ આવ્યા સરસ અમારો વિડીયો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક કમેન્ટ કરીને જાજો બસ ખાલી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એટલું લખશો ને તો એ અમારા માટે બહુ છે કે અમને એમ થાય કે નહીં અમારા વ્યૂઅર્સ છે ને અમને કમેન્ટ કરે છે ને અમારા વિડીયો જોવે છે અને એક લાઈક તો જરૂર કરજો વિડીયો ચાલુ કરો ને પહેલાં લાઈક દેખાય લાઈક હા લાઈક કરીને જાઓ તો હાલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને પાછું ભાઈ થાકી ગઈ જો થાકી ગઈ ને રેડી હેલો જય શ્રી રામ જય માતાજી જય ગિરનારી.